હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું વેજ મંચાવસો. વેલકમ ટુ ભક્તિ સ્વાદ કિચન. એક કઢાઈને ગરમ કરી તેમાં એક મોટી ચમચી તેલ ઉમેરો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક નાની ચમચી આદુની પેસ્ટ ઉમેરો અને બે કાપેલા લીલા મરચાં ઉમેરો. તેને એક મિનિટ સુધી સાતડો. તેમાં અડધો કપ ઝીણી સમારેલી કોબી ઉમેરો. બે મોટી ચમચી કાપેલી ફણસી ઉમેરો. બે મોટી ચમચી કાપેલી સેલરી ઉમેરો. અને 2 કપ જેટલા ઝીણા સમારેલા ગાજર ઉમેરો. બધું સરખી રીતે ભેળવી લો. હવે તેમાં 2 નાની ચમચી મીઠું ઉમેરો. ફરીથી મિક્સ કરી લો અને 2 કપ જેટલું પાણી ઉમેરો. હવે ઢાંકીને તેને 5 મિનિટ સુધી રાંધો. એક મોટી ચમચી મકાઈનો લોટ લો અને તેમાં 2 મોટી ચમચી પાણી ઉમેરીને સ્લરી બનાવો. તેમાં ગઠ્ઠા ના રહેવા જોઈએ. આ મકાઈની સ્લરી સૂપમાં ઉમેરો. ફરીથી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં 1/2 કપ જેટલી ટામેટાની પ્યુરી ઉમેરો. તેમાં 1 નાની ચમચી લાલ મરચું પાવડર ઉમેરીને ફરીથી મિક્સ કરો. હવે તેમાં 1 મોટી ચમચી સરકો ઉમેરો અને ઢાંકીને બીજી 5 મિનિટ સુધી રાંધો. 5 મિનિટ પછી આપણો સૂપ તૈયાર છે. હવે તેમાં 1 મોટી ચમચી સમારેલી કોથમીર ઉમેરો અને 1 બાઉલમાં કાઢી લો. આ સૂપમાં ફ્રાઈડ નૂડલ્સ ઉમેરો. ફ્રાઈડ નૂડલ્સ કેવી રીતે બનાવવા તેની રેસીપી નીચે આપેલી છે. જો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ ભક્તિ સ્વાદ કિચનને જરૂરથી લાઇક ને સબસ્ક્રાઇબ કરજો.